હેલો, કેમ છો? જેટલા પણ જીટીયુ ના સ્ટુડન્ટ્સ અહીંયા કળા વિડિયો જોઈ રહ્યા છે એ બધા માટે આજે એક સ્પેશિયલ વિડિયો બનાવ્યો છે મેં. કેમ કે આપણા YouTube પર એક કમેન્ટ આવી છે, એ કમેન્ટ તમારી સામે છે. જો સેકન્ડ સેમેસ્ટરમાં 5 બેકલોગ અને ફર્સ્ટ સેમમાં 3 બેકલોગ, ટોટલ 8 બેકલોગ. બેકલોગ આઈ હેવ ટેકન ડ્રોપ આઉટ ફ્રોમ કોલેજ ટુડે. કોલેજમાંથી છોકરાએ ડ્રોપ આઉટ લઈ લીધું. પહેલા સેમેસ્ટરની અંદર 3 અને બીજા સેમેસ્ટરની અંદર 5, ટોટલ 8 સબ્જેક્ટમાં છોકરો ફેલ છે. અને ફર્સ્ટ સેમેસ્ટર અને સેકન્ડ સેમેસ્ટર થઈને ટોટલ વર્ષો કેટલા, ટોટલ સબ્જેક્ટ કેટલા આવે છે એમાં? 9 સબ્જેક્ટ આવે છે. 9 સબ્જેક્ટમાં થઈને છોકરો 8 સબ્જેક્ટમાં ફેલ છે. હવે એના કારણે આને કોલેજમાંથી ડ્રોપ આઉટ થવું પડ્યું. તમે વિચારો આના માતા પિતાની હાલત શું હશે, એના પેરેન્ટ્સને ખબર હશે કે નહીં હોય? તો જીટીયુમાં જે છોકરાઓ હેરાન થઈ ગયા છે એનો જવાબદાર કોણ છે? તમે કોઈ દિવસ વિચાર્યું? 12મા ધોરણમાં સપોઝ આપણા ઓછા ટકા આવ્યા, આપણને એક શોક લાગ્યો 12મા ધોરણમાં કે આપણા ઓછા પર્સન્ટેજ છે, તો હવે તો આપણે જાગવું જોઈએ ને. ફર્સ્ટ ઇયરમાં ગયા, ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આપણે લોકોને ખરાબ રિઝલ્ટ આવ્યું, તો સેકન્ડ સેમેસ્ટરમાં તો વધારે મહેનત કરવી પડશે ને. ઘણા બધા એક્સક્યુઝ હોઈ શકે છે, તમારા ફેમિલી પ્રોબ્લેમ હોઈ શકે છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોઈ શકે છે, તમને સ્ટડીમાં તકલીફ પડતી હોઈ શકે છે, તમારી જે પણ કોલેજમાં તમે જો એ કોલેજમાં કદાચ સારું ભણાવતા ના હોય એવું પણ હોઈ શકે છે, તમારી કોલેજમાં સિલેબસ પૂરો ન થયો હોય એવું પણ હોઈ શકે છે, રાઈટ? બધી વાત સાચી છે. પણ શું આ જે કોલેજમાં ડ્રોપ આઉટ થયું એને આ બધી વસ્તુ જસ્ટિફાય કરશે? તમે જાતે વિચારો. લાઈફમાં પ્રોબ્લેમ્સ તો હોય જ છે, તમારી લાઈફ હોય કે મારી લાઈફ હોય કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, લાઈફમાં પ્રોબ્લેમ હોય છે. તમે એ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં લાવો, એ પ્રોબ્લેમને ફેસ નહીં કરો, તો આવું રિઝલ્ટ આવશે. ઓલવેઝ એક્સક્યુઝ આપવાનું બંધ કરી દો જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એટલા, કે ભાઈ ઇંગ્લિશ નથી આવડતું. ઇંગ્લિશ નથી આવડતું શું થઈ ગયું? વધારે મહેનત કરો. તમે રોજના 3 કલાક વાંચતા હોય તો 4 કલાક વાંચો, 5 કલાક વાંચો, 6 કલાક વાંચો. ઇંગ્લિશ નથી આવડતું એટલે સમજીને તમારે ભણવાનું છોડી દેવું કે ભણવાનું જ નહીં અને પછી ફેલ થવાનું? ફેલ થવું એટલે આપણે કારણ આપશે કોને કે ઇંગ્લિશ નથી આવડતું? કાં તો કારણ આપણે એવું આપશો કે ભાઈ કોલેજમાં બરાબર ભણાવતા જ નથી, કાં તો પછી કારણ આપણે આવ્યો હશો કે ભાઈ જીટીયુનો સિલેબસ બહુ લેન્ધી છે. આજ જીટીયુની અંદર 9.5 એસપીઆઈ લાવવાવાળા પણ છોકરા છે. આજ જીટીયુમાં 9.5 લાવવાવાળા એસપીઆઈ વાળા છોકરા પણ છે, અને આજ જીટીયુની અંદર આવી રીતે કોલેજમાંથી ડ્રોપ આઉટ કરવું પડે એવા છોકરા પણ છે. જો આપણે આની અંદરથી તારણ કાઢીએ તો તારણ શું નીકળે છે? તો આનું તારણ એક એવું જ નીકળે છે કે છોકરો સ્ટુડન્ટ તમારી જગ્યાએ, હું પણ જીટીયુમાંથી જ ભણેલો છું, બરોબર છે? જો આપણી લાઈફમાં પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન મારે જ નીકાળવું પડશે. એટલે જો મારે લાઈફમાં પ્રોબ્લેમ હોય તો મારે જ આનું સોલ્યુશન કાઢવું પડશે. દુનિયાનો બીજી કોઈ વ્યક્તિ તમારું એ લાઈફનું પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવા નહીં આવી શકે. તમારા માતા પિતા આમાં તમને હેલ્પ કરી શકે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ છે કે જે રિઝલ્ટ આવે તો ઘરે કહેતા નથી, કેમ કે ફેલ થયા હોય છે. ફેલ થયા હોય છે એના ડરમાં એ એના પેરેન્ટ્સને કહેતા નથી હોતા, અને પછી રહે છે બિંદાસ, કશો વાંધો નહીં, નેક્સ્ટ સેમમાં ક્લિયર કરી નાખશું. તમે આ કોલેજ લાઈફ જે છે એ કોલેજ લાઈફ તમે જે મૂવીઝમાં જોઈ છે, કરણ જોહરના મૂવીઝની અંદર, એ કોલેજ લાઈફ નથી બેટા. તમે લોકો એમ કહો છો કે એન્જિનિયરિંગની અંદર જોબ જ નથી, એન્જિનિયરિંગની અંદર પ્લેસમેન્ટ જ નથી, પણ આવું રિઝલ્ટ હોય તો જોબ ના જ હોય. એના માટે તમારે ડિઝર્વ થવું પડે, એના માટે તમારે સારું નોલેજ ગેઇન કરવું પડે, એના માટે તમારે મહેનત કરવી પડે બેટા. વિધાઉટ મહેનત તો કશું જ નહીં થાય. અને ગુજરાતી મીડિયમ વાળા પણ એન્જિનિયર થાય છે, અને ઇંગ્લિશ મીડિયમ વાળા પણ એન્જિનિયર થાય છે. બધા જ એન્જિનિયર થશે, પણ સારા એન્જિનિયર કોણ થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ બહુ વસ્તુ મહત્વની વસ્તુ છે. જો તમે સારા એન્જિનિયર હશો ને તો કોઈ દિવસ તમને જોબ વગર રહેવાનો વારો આવશે જ નહીં, તમને જોબ મળી જ જશે. પણ આવું તમે કરશો, ફર્સ્ટ સેમેસ્ટરમાં ફેલ થાઓ અને સેકન્ડ સેમેસ્ટરમાં જાઓ, એટલે ફર્સ્ટ સેમેસ્ટરના બધા સબ્જેક્ટ તમારા સેકન્ડ સેમેસ્ટરમાં ભેગા થાય, અને સેકન્ડ સેમેસ્ટરના સબ્જેક્ટ તો બાકી જ છે, એટલે સેકન્ડ સેમેસ્ટરની અંદર તમારે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ નહીં આપવાની અને સેકન્ડ સેમેસ્ટરના સબ્જેક્ટની પણ એક્ઝામ આપવાની. હવે ફોર એક્ઝામ્પલ, તમે સેકન્ડ સેમેસ્ટરમાં ફેલ થયા અને પેલા ફર્સ્ટ સેમેસ્ટરમાંથી જે ફરીથી એક્ઝામ આપવાની હતી એમાંય ફેલ થયા, તો થર્ડ સેમેસ્ટરમાં જાઓ તો ફર્સ્ટ સેમેસ્ટરના સબ્જેક્ટની એક્ઝામ આપવાની, સેકન્ડ સેમેસ્ટરના સબ્જેક્ટની એક્ઝામ આપવાની, અને થર્ડ સેમેસ્ટર તો ઉભું જ છે એના સબ્જેક્ટની એક્ઝામ આપવાની. તો તમારે ભેગું ભેગું બર્ડન વધતું જશે. એક વસ્તુ ખાલી નિયમ લઈ લો, ભલે તમારા 9 એસપીઆઈ ના આવે, ભલે તમારા 8 એસપીઆઈ ના આવે, ભલે તમારા 7.5 એસપીઆઈ ના આવે, પણ કેટી તો ન જ આવી જોઈએ, ફેલ તો ન થવા જોઈએ. 70 માંથી 23 માર્ક આપણે ન લઈ શકીએ,
એટલી મહેનત તો આપણે કરી જ શકીએ કે 70 માંથી 23 માર્ક આવે. એટલે તમે પ્રીવિયસ યર પેપર સોલ્યુશન કરી નાખો ને તો પણ તમારા 70 માંથી 23 માર્ક આવી જાય. પણ સ્માર્ટલી મહેનત કરવી પડે, ગધામાં જોડી નથી કરવાની. અને એન્ડ મોમેન્ટ પર આગ લાગે ત્યારે કૂવો ખોદવા નથી બેસવાનું. અમુક અમુક નાના 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 રૂલ્સ છે, એ રૂલ્સ તમે લોકો ફોલો કરશો તો કોઈ દિવસ તમે જીટીયુમાં આવી રીતે તમારો આ દિવસ નહીં આવે જ્યાં છોકરાનો દિવસ આવે. તમે ખાલી પણ વિચારો કે તમે જો સક્સેસફુલ નહીં જાઓ તો નુકસાન કોને છે? તમને જ નુકસાન છે. આખી લાઈફ તમારે સ્ટ્રગલ કરવાનું છે. જિંદગીમાં એવું કોઈ નથી, નાનપણથી તમને કહેવામાં આવ્યું હશે કે 10મું ધોરણ પાસ કરે પછી જલસા જ જલસા છે, 12મું ધોરણ પાસ કરે જલસા જ જલસા છે, કોલેજ લાઈફ પતે તો જલસા જ જલસા છે. એવું છે જ નહીં. લાઈફમાં ક્યારે એકલા જલસા તો હતા જ નથી. લાઈફમાં તમારે તમારા કરિયર માટે તમારા જે તમારું જે લાઈફ છે એના માટે સિન્સિયરિટી પણ બતાવવી પડે, અને એ સિન્સિયરિટીની સાથે સાથે જલસા હોય, જલસા સાથે સાથે હોય, ભણવાનું પણ સાથે સાથે હોય, બંને જોડે હોય. એકલા જલસા કે એકલા ભણવાનું એવું ના હોય. કોઈ દિવસ તમે વિચાર્યું કે પહેલા 7 દિવસ હું ખાલી રોટલી શાક ખાઈશ, પછીના 7 દિવસ ખાલી દાળ ભાત ખાઈશ. તમે રોટલી શાક પણ ખાવ છો અને દાળ ભાત પણ ખાવ છો, તો રોટલી શાક એ તમારું સિન્સિયરિટી છે અને દાળ ભાત એ તમારા એન્ટરટેનમેન્ટ છે, તમારા જલસા છે. બંને જોડે હોય તો જ એ પરફેક્ટ ભાણું કહેવાય, તો જ એ પરફેક્ટ લાઈફ બની કહેવાય. તો હજુ પણ જેટલા સ્ટુડન્ટ હજુ જે ફર્સ્ટ એના છે, જે લોકો સેકન્ડ એના સ્ટુડન્ટ છે, એ લોકોને મારી રિક્વેસ્ટ છે કે તમે લોકો સિન્સિયરિટી બતાવો. અને એવું નથી કહેતો કે 24 કલાક ભણો, પણ અમુક લોકો તો ભણતા જ નથી, જલસા જ કરે છે. કેમ કે લોકો હોસ્ટેલમાં રહેતા હોય છે, લોકો પીજીમાં રહેતા હોય છે, ત્યાં આગળ એમના માતા પિતા એમની જોડે નથી હોતા, તો એ લોકો જાતે બધા ડિસિઝન લેતા હોય છે, કદાચ સંગત ખરાબ થઈ જાય છે, જેના કારણે એ લોકોનું ભણવાનું બગડે છે. તો આ બધી વસ્તુથી તમારે બહાર રહેવું પડશે, તમારે તમારા કરિયરમાં ફોકસ રહેવું પડશે, તો જ તમે જિંદગીમાં આગળ વધી શકશો. અધરવાઇઝ આવા હાલત થઈને ઊભી રહેશે. હું તમને ડરાવતો નથી, અગેન કહું છું, તમને ચેતવું છું કે એકદમ લથાર્જિક રહ્યા, કશું જ ના કર્યું તો આવું હાલ થશે, પણ જો વ્યવસ્થિત તમે સિન્સિયરિટીથી મહેનત કરશો તો આવો હાલ નહીં થાય. પણ એના માટે મહેનત કરવી પડશે. અને આઈ હોપ સો કે દરેકે દરેક સ્ટુડન્ટ જેને આખો વિડીયો જોયો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે કે યસ સર હું મહેનત કરીશ તો મને ગમશે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.